26 जानुआरी 2001 માં આવેલા વિનાશકારી ભૂકંપનો ભોગ બનેલા દિવગતોની સ્મૃતિમાં અને આફતને અવસરમાં બદલતી કચ્છની ખુમારીને વંદન કરવા માટે ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં બનાવાયેલા દેશના પ્રથમ ભૂકંપ સ્મારક સ્મૃતિ વનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે। કચ્છની ખુમારી તથા કચ્છની ખડતલ પ્રજાની ખમીરવંતીનું પ્રતિબિંબ સમૂહ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે। વડાપ્રધાન તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્મૃતિવન ખાતે એકાદ કલાકનું રોકાણ કરી ભૂકંપ મ્યુઝિયમમાં બનાવાયેલા 7 અલગ અલગ ગેલેરીની મુલાકાત લેશે। 7 ગેલેરીમાં ભૂકંપ આવતો હોય તેવી પ્રત્યક્ષ અનુભૂતિ સાથે ભૂકંપ સમયની કચ્છની સ્થિતિ તે બાદ દેશ વિદેશની સહાયથી કચ્છમાં થયેલું પુનઃસ્થાપન તેમજ કચ્છ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસની માહિતી અને અન્ય સંખ્યાબંધ જ્ઞાનવર્ધક માહિતીનો ભંડાર અહીં આવતા મુલાકાતીઓને મળશે। ત્યારે સંપૂર્ણ સ્મૃતિ વન પરનો અહેવાલ અપતક દ્વારા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તથા કચ્છના રહેવાસીઓ સાથે ખાસ વાતચીત કરી રજૂ કર્યો છે। કચ્છની ખુમારી તથા કચ્છની ખડતલ પ્રજાની ખમીરવંતીનું પ્રતિબિંબ સમૂહ સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે। સાંભળો તેના પર શું કહે છે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા। કચ્છે અનેક આપત્તિઓને વેઠી છે અને કચ્છની પ્રજા એ ખડતલ અને ખમીરવંતી અને ખુમારીવાળી પ્રજા છે। એક બાજુ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કચ્છના પુનર્વસનની અંદર એ મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે કચ્છને એમણે પુનર્વસનમાં કચ્છના વિકાસમાં એમનું યોગદાન અને આજે પ્રધાનમંત્રી બન્યા પછી પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે એક પછી એક કચ્છના વિકાસની અંદર એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે। આ કચ્છની અંદર વિકાસના કાર્યો તો અનેક આપણે જોઈ રહ્યા છીએ પણ જે સ્મૃતિવન છે વિકાસનું મોડલ તો કદાચ હશે જ, પણ કચ્છની જે ખુમારી છે અને કચ્છની જે આપણી ખડતલ પ્રજા છે અને જે રીતે કચ્છ વારંવાર બેઠું થયું છે એ ધરતીકંપની અંદર આપણે 13,000 કરતાં વધારે આપણા સ્વજનોને આપણે ગુમાવ્યા અને એ પ્રકારનું દ્રશ્ય જ્યાં એક અર્થવેગનું જે મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે એની અંદર પણ અમુક મિનિટનો આ જે અમુક મિનિટની જે આ વિડીયો પિક્ચર છે એના માધ્યમથી આપણે જોઈ શકશું। એટલું જ નહીં, એની સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય ત્યાં મિયાવાકી પદ્ધતિ અને અન્ય 7 સંસ્થાઓના માધ્યમથી 3,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, એક આખું જંગલ ઊભું કરવામાં આવ્યું છે। આપણે એમ થાય કે આપણે આ કચ્છમાં નહીં પણ આપણે કોઈ વિશાળ રમણીય આપણે જગ્યાએ આપણે ફરી રહ્યા છીએ એ પ્રકારે પર્યટકોને એની અનુભૂતિ થશે। એટલે આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનું જે આ સ્વપ્ન છે સ્મૃતિવનના નિર્માણ કાર્યનું એ 450 એકરમાં અત્યારે જે એ કાર્યરત છે અને આવનાર સમયમાં ફેઝ 1 ફેઝ 2 એ વધુ ને વધુ વિકસિત થશે અને મેં કીધું એમ રીતે આ ગુજરાત અને દેશ માટે એક પર્યટકનું એક અજાયબી બની રહેશે ચોક્કસ એવો મને વિશ્વાસ છે। વિનોદભાઈ સ્મૃતિવન બિલકુલ આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે રીતે રન ઓફ કચ્છ હોય આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એક ઓળખ બની ગઈ છે। સ્મૃતિવન પણ આવનાર સમયની અંદર એક અજાયબી હશે અને આખા દેશ અને દુનિયાની અંદર લોકો જોવા માટે આવશે એટલું વિશાળ અનેક રંગો આપવામાં આવ્યા છે અને એ રીતે સ્મૃતિવન મને લાગે છે કે આવનાર સમયની અંદર પર્યટકો માટે એક અજાયબી બની રહેશે। ભૂકંપ બાદ કચ્છને ફરી ધબકતું કર્યું દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ। સાંભળો તેના પર શું કહે છે કચ્છના રહેવાસીઓ। જે 2001 નો વિનાશકારી ભૂકંપ આવ્યો ત્યારે શું હાલત હતી, લોકો ક્યાં જાઉં, કેમ રહેવું, કેમ ધંધો કરું, આ બધું તૂટી ગયું મકાનો, એની હાલતની પીડા જોતા જોતા આજે 21 વર્ષ નીકળી ગયા। 21 વર્ષ પછી તમે આજે ભુજનો જોવો છો, ભૂકંપ આવ્યા પછી માણસો મંડપમાં ટેન્ટમાં જ્યાં ત્યાં ગેરેજમાં રહેતા હતા, સરકારની ઉદાર નીતિથી લોકોને મકાન બનાવી આપ્યા, પાકા મકાનો બનાવી આપ્યા, એ દિવસે દિવસે વિકાસ થયો। ભૂકંપ આવ્યા પછી તમે જુઓ કે રણ ભુજનું કચ્છનું એક મેઇન રણ એ મોદી સાહેબની નજર કેટલી તમે ચાણક્ય નજર કહેવાય કે રણ તો ત્યાંને જ પહેલાં પડેલું હતું પણ એ રણ એમણે હાથમાં લીધો પ્રોજેક્ટ આખો આજે વિશ્વ વર્લ્ડ એ જોવા માટે રણ આવે છે, આજુબાજુમાં એટલી બધી લોકોની આવક વધી ગઈ છે
એવી રીતે આપણે જોઈએ તો ભુજિયો ડુંગર, એ ડુંગર તરીકે શ્રાવણ મહિનામાં આપણે ભુજિયા મેળામાં જતા એક દિવસ માટે. એક સતીકથા મોદી સાહેબની નજર પડી, કહેવાય છે ને કે જે બુદ્ધિશાળી માણસની એક નજર હોય ને તેનું વિઝન ક્યાંય પહોંચી જાય છે. તો મોદી સાહેબની એક નજર પડતા એણે ભુજિયા ડુંગરનો જે વિકાસ કર્યો છે, અત્યારે સ્મૃતિવન બનાવ્યું છે, જે ભૂકંપમાં શહીદ થઈ ગયા, કે ભાઈ આપણે તો કોઈ મરી ગયા એમ નહીં કે શહીદ થઈ ગયા છે ભૂકંપની અંદર, એની યાદગીરી માટે એક સ્મૃતિવન બનાવ્યું એ લોકોના બધાના નામ. અને આનો આ જે નજારીઓ તમે જોવો, અવકાશી નજરિયા વિડીયોમાં તમે જોવો તો એમ લાગે કે આ કયું છે. આ ભુજનો વિકાસ, કચ્છનો વિકાસ આ મોદી સાહેબને આભારી છે. અને બીજું તમે જો કે જમીનોના ભાવ, લોકોની આવક એટલી બધી સારી ને સરળ થઈ ગયું છે કે આ વસ્તુની અંદર આજની તારીખમાં એટલો અનેરો આનંદ છે. આની અંદર લોકો કેટલા બધા કામ કરી રહ્યા છે અને લોકોનો આવક વિકાસ બહારનો આવ્યો. આજે ભુજનો નજરિયો જોયો તો એમ નથી લાગતો કે મારું આ ભુજ હતું. જે નાની નાની ગલીઓ હતી એમાં નવા નવા રિંગ રોડ, ભુજ શહેરની વાત કરું તો 56 કિલોમીટરના એરિયામાં આજે ભુજ એકદમ વિકસી ગયેલું છે. જે કલ્પના પણ નથી કે ભુજના અમને આવા રોડ મળશે. હવે અમે નાની ગલીમાં જાય તો વિચારે કે આ ગલીમાંથી અમે જતા હતા કે અહીંયાથી અમે આવતા હતા. એટલે અમે પણ ભૂલી જાય જીકે જનરલ હોસ્પિટલ, જે વાજપેયી સરકારે આખી મોટી હોસ્પિટલ બનાવી આપી. તમે હોસ્પિટલમાં જાઓ તો તમે પોતે આજે વર્ષોથી અમે જઈએ તો આપણે ભૂલી જાય એટલી મોટી મહાકાય હોસ્પિટલ બનાવી આપી છે, ભૂકંપ પ્રૂફ બનાવી આપી છે. એટલે આ હિસાબે ભૂકંપ પછી કચ્છનો નજરિયો એટલો બધો વધી ગયો છે, લોકો બહારથી કચ્છ આવતા થઈ ગયા છે. અને ભુજિયા ડુંગર એ તમે સ્મૃતિવન જોશો તો લોકો એ જોઈને ગાંડા થઈ જશે ને આજુબાજુનો વિકાસ એટલો જબરદસ્ત થશે. આ બધો મોદી સાહેબને, ગુજરાત સરકારને આભારી છે. દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છની ડીંગી ધરા પર પધારી રહ્યા છે ત્યારે આખો કચ્છ હર્ષ અને ઉલ્લાસ સાથે એમની આતુરતાથી એને આવકારવા તત્પર છે. અને કચ્છનો જે વિકાસ, આપણે બી ભૂકંપ પછી જે વિકાસ થયો એ આદરણીય મોદી સાહેબે કચ્છને પોતાના બાળકની જેમ ઉછેર્યો છે. એ કચ્છના આપણે બીએ કે ભૂકંપ પછીનો જે વિકાસ જે આપણે જોયું છે અને અત્યારે જે સમૃદ્ધિ વન માટે જે લોકાર્પણ માટે પધારી રહ્યા છે, તો સમૃદ્ધિ વન એ વિશ્વ લેવલે એક પ્રવાસન ધામ તરીકે ભૂકંપશે એવું અમને લાગે છે. અને આપના માધ્યમથી હું સર્વને આમંત્રિત કરું છું કે મોદી સાહેબ આવે છે તેમાં આપણે સૌ મોટી સંખ્યામાં આ કાર્યક્રમોમાં આપણે ભાગ લઈએ. ભારતનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ એવા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે કચ્છની ઢીંગી ધરા ઉપર પધારી રહ્યા છે ત્યારે કચ્છના સૌ રહેવાસીઓ એમને આવકારવા ખૂબ જ ઉત્સાહિત છે. મોદી સાહેબને આપ સૌ જાણીએ છીએ કે ભારત દેશનું નામ જ્યારે આખા વર્લ્ડમાં જેની ભારતની જે સનાતન સંસ્કૃતિ છે એને આખા વર્લ્ડમાં જેને જાગૃત કરી છે, તેમજ ભૂકંપ પછી જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા ત્યારબાદ જે કચ્છ પ્રદેશનો જે વિકાસ થયો છે, બધા જ ક્ષેત્રોમાં ઔદ્યોગિક ક્ષેત્ર હોય કે ખેતીવાડી ક્ષેત્ર હોય કે અન્ય વિકાસના કામોમાં જે મોદી સાહેબનો જે સિંહ ફાળો છે, તેમજ વિશેષમાં હું એમ કહું જ્યારે ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે એમાં જે શહીદ પામેલાઓ જે આત્માઓ છે એની સ્મૃતિ માટે જેનો વિચાર છે, એક મોટું એક કામ છે કે એની સદાય સ્મૃતિ રહે એવું જે ભુજિયા ડુંગરમાં સ્મૃતિ વનનું જે સ્વપ્ન સ્વપ્નનું વિચાર કરનાર એવા લોકલાડીલા પ્રધાનમંત્રી મોદી સાહેબનું જે સપનું છે આજે જ્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે અમે સૌ કચ્છવાસીઓ અમે ખૂબ ગર્વની લાગણી અનુભવી. સરકારે એક સામાજિક જાગૃતિ માટે બહુ સારો પ્રયાસ કર્યો છે અને ભુજિયામાં એક સમજી લો ને વિકાસ માટેનું જે ખૂટતું હતું ને જે વસ્તુ એને પૂર્તતા કરી છે. અને આવું જ હોવું જોઈએ, હું એમ કહું છું કે જે જગ્યાએ વૃક્ષારોપણ અને વિકાસ કર્યો છે તેનાથી ટુરિઝમ વધે એટલે ભુજની એક ઓળખ બની જશે. ભુજિયો અમે કચ્છની એક ઓળખ હતું અને ભુજનું એન્ટ્રન્સ હતું કે ભુજિયાથી જ દેખાતું હતું. તમે 10-15 કિલોમીટર દૂરથી ભુજિયો દેખાતું હતું તો હવે બહુ સોળે શણગાર સજીવ ભુજિયો આપણે બધા જોશું.
વેલ સમજે એના માટે હું જણાવું તો ભૂકંપ વખતે ભૂકંપથી પહેલાં તો ભુજિયા ઉપર વરસમાં એક જ વખત જોવા મળતું હતું અને ભુજિયાનું કમચો આખો આર્મી પાસે હતો, એની અંદર એ લોકોનું કોઈ યુનિટ હતું એને કારણે જવાતું નહોતું, પણ ત્યારે વરસમાં એક વખત જતા ત્યારે એમ અનુભૂતિ થતી કે ના અમે અમારા એક સારી જગ્યાએ ઉપર આવ્યા છીએ. ભૂકંપ પછી ડેમેજ થયો ભૂકંપના કારણે અને અત્યારે થોડું ઘણું ઉપરની સાઈડમાં હજી ડેમેજ છે, પણ સરકારે અત્યારે જે બનાવ્યું છે એમાં એમ નથી લાગતું કે ભૂતકાળમાં કોઈ આવું ડેમેજ હોઈ શકે, એટલી હદે સરકારે એને વ્યવસ્થિત કરવાની કોશિશ કરી છે. તંત્ર અત્યારે ટોટલી ઓટોમેશન ઉપર કામ કરી રહ્યું છે, એટલે કે ટોટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, ડિજિટલાઇઝ થઈ ગયું છે. હા, તંત્ર કામગીરી બહુ સારી કરે છે, તંત્રનું કાર્ય પણ વખાણવા લાયક છે, પણ જ્યાં તકલીફ આવે છે એ વસ્તુ ક્યાં છે, કોમ્યુનિકેશન ગેપ. તંત્ર પાસે જૂના પીઢ લોકો જે હતા જે તંત્રને ઓળખતા હતા અને પ્રજા માટે જે એ લોકો સોલ્યુશન કરવા માટેની કુને ધરાવતા હતા ને એ લોકોનો અત્યારે અભાવ દેખાય છે. અત્યારે ટોટલી જે નવા આવ્યા છે ને એ લોકોને સિસ્ટમનું જ્ઞાન છે પણ કુને નથી એ લોકોમાં, એટલે ક્યાંક કદાચ હોઈ શકે કે કોઈ જગ્યાએ કામ 15 દિવસની અંદર નહીં થતું હોય એવું માનું છું, એવું થઈ શકે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.